નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાયપોથીના પાઠ નંબર નવ વન અને વન્યજીવ સંસાધનનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાયપોથીના બધા જ પાઠના વિડિયો સોલ્યુશન્સ મૂકવામાં આવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તેમજ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સાથે પોથીના બધા જ પાઠની પીડીએફ જે છે સોલ્યુશનની પીડીએફ તેની લિંક આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ તમામ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી લેવો તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને તમારે જ્યારે પણ જે વિષયના જે પાઠના વિડીયોની જરૂરિયાત હોય તે તમે વોટ્સઅપ ઉપર પ્રાપ્ત કરી શકો મિત્રો આ તમામ લિંક જે છે વોટ્સઅપની છે એપ્લિકેશનની છે કે વિડીયો જોવા માટેની તે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાયપોથીના પાઠ નંબર નવ વન અને વન્ય જીવ સંસાધન એમાં વિભાગ એ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો પ્રત્યેકનો એક ગુણ ચાલો અહીંયા જોડકા જોડવાના છે એમાં અવિભાગની અંદર પહેલું છે અનામત જંગલ તો એને આપણે જોડીશું સી સાથે સરકારી તંત્રનું નિયંત્રણ બીજું છે સંરક્ષિત જંગલ તો એને આપણે જોડીશું એ સરકારી તંત્ર દ્વારા દેખભાળ ત્રીજું છે સામ સામુદાયિક જંગલ એને આપણે જોડીશું ઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ અને ચોથું છે ખાનગી જંગલ એને આપણે જોડીશું બી વ્યક્તિગત માલિકી સાથે ચલો ત્યાર પછી આપણે બીજું જોડવું જોઈએ તો અહીંયા આપણને અમાં આપ્યું છે વાઘ પરિયોજના એને આપણે જોડીશું બી સાથે દેશના કુલ ચુમ્માલીસ ક્ષેત્રો બીજું છે હાથી પરિયોજના એને આપણે જોડીશું એ સાથે છવ્વીસ સંરક્ષિત વિસ્તારો સાથે ત્રીજું છે એક શિંગી ભારતીય ગેંડો એને આપણે જોડીશું ડી અસમ અને સુંદરવન સાથે ચોથું છે ગીધ એને આપણે જોડીશું સી કુલ નવ પ્રજાતિઓ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો જેમ કે પાઠના સ્વાધ્યાયની પાઠની સમજૂતીની પીડીએફ સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ સ્વાધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફઓ ગાલા સ્વાધ્યાય પુથીના સોલ્યુશન પ્રશ્ન બેંક જે છે એકમ કસોટીઓના એમના સોલ્યુશનની પીડીએફ અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ પ્રશ્નપત્ર પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના જે છે એમના સોલ્યુશન અને બીજા ઘણા બધા પ્રકારના સોલ્યુશનની પીડીએફો તમે આપણી એપ્લિકેશન ઉપરથી મેળવી શકશો તો જરૂરથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારા દોસ્તો અને મિત્રોને પણ તેમના વિશે જણાવજો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું સંરક્ષિત જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે તો જવાબ આવશે ખોટું બીજું સામુદાયિક જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે તો જવાબ આવશે ખરું ત્રીજું વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત બારમાં સ્થાને છે તો જવાબ આવશે ખરું ચોથું ભારતમાં લાલ પાંડા પૂર્વ હિમાલયના વનોમાં જોવા મળે છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી પાંચમો સવાલ ભારતની ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગે ડોલ્ફિન ખારા પાણીની પ્રજાતિ છે તો જવાબ આવશે ખોટું છઠ્ઠું ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે તો જવાબ આવશે ખરું સાતમું અભયારણ્યમાં માનવ પ્રવૃત્તિઓ કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે તો જવાબ આવશે ખોટું આઠમું રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતું પશુઓને ચરાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે તો જવાબ આવશે ખરું નવમું જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર થાય છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અહીંયા આપણને કહ્યું છે કે નીચેના પ્રશ્નોના એક બે શબ્દમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ જેનો ઉછેર કુદરતી રીતે થયો હોય તેને કઈ વનસ્પતિ કહે છે તો જવાબ આવશે અક્ષત બીજું નિર્વનીકરણ એટલે શું તો જવાબ આવશે જંગલોનું નષ્ટ થવું ત્રીજું નિર્વનીકરણને લીધે વાતાવરણમાં કયા વાયુની માત્રા વધે છે તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ ચોથું ભારતના કયા રાજ્યમાં એક શિંગી ભારતીય ગેંડા જોવા મળે છે તો અહીંયા જવાબ આવશે અસમ રાજ્યમાં ચાલો ત્યાર પછી આપણે પાંચમો સવાલ જોઈએ કઈ વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા ત્રણ હજાર સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે તો જવાબ આવશે રાયનો વિઝન છઠ્ઠું ગુજરાતના જંગલોમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે નષ્ટ થયું છે તો અહીંયા જવાબ આવશે વાઘ સાતમું કોની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરવામાં આવે છે તો જવાબ આવશે જૈવ આરક્ષિત ક્ષેત્રને આઠમો ગુજરાતના કયા વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયો છે તો અહીંયા જવાબ આવશે કચ્છના રણને ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથો સવાલ નીચેના દરેક વિધાન માટે કાઉસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પેલું દુનિયામાં ખાલી જગ્યામાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે તો જવાબ આવશે ભારત બીજું શિયાળા દરમિયાન રાજસ્થાનમાં ખાલી જગ્યાના રાષ્ટ્રીય ઉદ્યાનમાં યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા આવે છે તો અહીંયા જવાબ આવશે કેવલાદેવ ત્રીજું હાલમાં ભારતમાં કુલ ખાલી જગ્યા જેટલા ક્ષેત્રોમાં વાઘ પરિયોજના કાર્યરત છે તો અહીંયા જવાબ આવશે ચુમ્માલીસ ત્યાર પછી ચોથું ગીધ એ ખાલી જગ્યાનો સફાઈ કામદાર ગણાય છે તો જવાબ આવશે કુદરતનો પાંચમું ભારતમાં કુલ ખાલી જગ્યા જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે તો જવાબ આવશે અઢાર છઠ્ઠું ભારતમાં કુલ ખાલી જગ્યા જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે તો જવાબ આવશે એકસો ને ત્રણ સાતમું ભારતમાં કુલ ખાલી જગ્યા જેટલા અભયારણ્યો છે તો જવાબ આવશે પાંચસો ને એકત્રીસ આઠમું ગુજરાતમાં ખાલી જગ્યા જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે તો એક નવમું ગુજરાતમાં ખાલી જગ્યા જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે તો ચાર અને દસમું ગુજરાતમાં ખાલી જગ્યા જેટલા અભયારણ્યો છે તો અહીંયા જવાબ આવશે ત્રેવીસ ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ઉત્તર લખો એમાં પહેલો સવાલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા કે જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય છે તે જંગલો તો જવાબ આવશે વિકલ્પ સી સામુદાયિક જંગલો બીજું ઉર્જા મેળવવા માટે લાકડાને સ્થાને શાનો ઉપયોગ કરવો જોઈએ તો જવાબ આવશે વિકલ્પ બી સૌર ઉર્જાનો ત્યાર પછી ત્રીજું વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે તો જવાબ આવશે વિકલ્પ ડી પંદર લાખ ચોથું વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે તો જવાબ આવશે વિકલ્પ બી બારમું ત્યાર પછી પાંચમું જોઈએ ભારતના જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ ગયું છે તો જવાબ આવશે વિકલ્પ સી ચિત્તો ભારતમાં કયા પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યા છે તો જવાબ આવશે વિકલ્પ ડી ગુલાબી ગરદનવાળી બતક અને સારસ ત્યાર પછી સાતમું ભારતમાં મોટા ભાગના ગેંડા કયા રાજ્યમાં જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ એ અસમ ત્યાર પછી વિભાગ બી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલું વાઘ પરિયોજના વિશે સમજ આપો તો ઉત્તર દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને તેમજ વાઘના થતા શિકારને ધ્યાનમાં લઈ ભારત સરકારે ઈસવીસન ઓગણીસો તોંતેરમાં વાઘ પરિયોજના પ્રોજેક્ટ ટાઈગર કાર્યક્રમ શરૂ કર્યો છે આ પરિયોજના નવ આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી જે અંતર્ગત હાલમાં અડતાલીસ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે ત્યાર પછી બીજું છે હાથી પરિયોજના વિશે સમજ આપો તો જોઈએ ઉત્તર હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગો નું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન ઓગણીસો બાણુંમાં હાથી પરિયોજના શરૂ કરી છે આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં છવ્વીસ જેટલા સંરક્ષિત વિસ્તારો છે આ યોજનાનો અમલ થતાં જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે આ યોજના અંતર્ગત પાલતુ હાથીઓના પાલન પોષણ માટે કામગીરી કરવામાં આવે છે ત્યાર પછી ત્રીજો સવાલ અભયારણ્ય એટલે શું તો જેમનામાંથી વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોએ અભયારણ્ય કહેવાય છે કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે પેરિયાર ચંદ્રપ્રભા સેતુરનાગરમ સરિકા વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે ત્યાર પછી આપણે જોઈએ ચોથો સવાલ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું તો કુદરતી વનસ્પતિ વન્યજીવો કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારોએ રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવાય છે તે અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે તેમાં એકથી વધારે પરિસ્થિતિ એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે તેમાં પાલતુ પ્રાણીઓને ચરાવવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે અહીં સહેલાણીઓના હરવા ફરવા ઉપર નિયંત્રણ હોય છે તે કોઈ વિશેષ પ્રજાતિ ઉપર કેન્દ્રિત હોતું નથી તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે કાજીરંગા કાર્બેટ વેરાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગીર દચીગામ વગેરે દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો છે ત્યાર પછી પાંચમો આપણે જોઈએ જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું તો જેવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રને પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિઓ જીવજંતુઓ જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે અહીં જૈવ વિવિધતા વિશે સંશોધનો અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જીવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે આ ક્ષેત્રનો વિસ્તાર પાંચ હજાર ચોલસ કિલોમીટરથી વધારે હોય છે નીલગીરી મન્નારની ખાડી ગ્રેટ નિકોબાર સુંદરવન પંચમઢી કચ્છનું રણ વગેરે દેશના જાણીતા જીવ આરક્ષિત ક્ષેત્રો છે ત્યાર પછી છઠ્ઠો સવાલ નિર્વનીકરણની ગમે તે ચાર અસરો જણાવો તો નિર્વનીકરણની જંગલોના વિનાશની અસરો નીચે પ્રમાણે છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થાય છે હરિતગૃહ પ્રભાવ ની અસરો વધારે ઘેરી બને છે માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતા અને સમસ્યા વધી છે દ્વીપકલ્પીય ભારતના જંગલોનો મોટા પાયે વિનાશ થવાને કારણે જંગલોનો વિસ્તાર ઘટ્યો છે વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે અને વરસાદનું પ્રમાણ ઘટ્યું છે દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે અનેક વન્યજીવો નિરાશ્રિત થયા છે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડે છે માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે અને કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થયા છે ત્યાર પછી આપણે જોઈએ સાતમો સવાલ લુપ્ત થતા વન્યજીવન અંગે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે આ વિધાન સમજાવો ઉત્તર જે પ્રાણી જાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશ માત્ર શંકા ન રહી હોય એ પ્રાણી જાતિ લુપ્ત વન્યજીવ કહેવાય આજે અસંખ્ય વન્યજીવો વિનાશના આરે ઉભેલા છે ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા આજે માત્ર મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ અને હિમાલય ક્ષેત્રના જંગલમાં જ વાઘ જોવા મળે છે એ સમયગાળામાં ગુજરાતમાં ઈડર અંબાજી અને પંચમહાલ તથા ડાંગના જંગલોમાં વાઘ હતા આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે આજે ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ચૂક્યો છે અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી પક્ષીઓની અનેક જાતો હવે ભાગ્યે જ જોવા મળે છે ગીધ ગુલાબી ડોકવાળી બતક ચારસ ગુવડ વગેરે પક્ષીઓના ભય વગેરે પક્ષીઓ ભયના આરે ઊભેલા એટલે કે લુપ્ત થવાની તૈયારીમાં છે અરુણાચલ પ્રદેશમાં એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતા મોટા ચિલોતરા આજે સરળતાથી જોવા મળતા નથી નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ ઘડિયાળ અને ગંગે ડોલ્ફિન વિનાશના આરે ઊભેલા જોવા મળે છે ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યા સતત ઘટતી જાય છે ગુજરાતમાં નર્મદા તાપી મહી અને સાબરમતી નદીઓમાં બિલાડી લુપ્ત થઈ રહી છે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ડી અહીંયા આપણને કહ્યું છે કે પાના નંબર ઓગણચાલીસ સોરી ઓગણપચાસ ઉપર આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાની છે તો જોઈ શકો છો કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કાનહા રાષ્ટ્રીય ઉદ્યાન બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કાર્બેટ નેશનલ પાર્ક દચીગામ અભયારણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પેરીયાર અભયારણ્ય ચંદ્રપ્રભા અભયારણ્ય કેવલાદેવ અભયારણ્ય વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન સુંદરવન જેવા રક્ષક ક્ષેત્રના નવ નળસરોવર અભયારણ્ય વગેરે તો અહીંયા તમે જોઈ શકો છો કે નકશાની અંદર આપણે દર્શાવ્યું છે તો અહીંયા તમે જોશો તો દાચી ગામ અહીંયા કેવલા ગામ અહીંયા નળ સરોવર અહીંયા ગીર અભયારણ કાન્હા નેશનલ પાર્ક ત્યાર પછી અહીંયા ચંદ્રપ્રભા છે ત્યાર પછી સુંદરવન છે કાજીરંગા છે બાંદીપુર છે પેરિયાર વગેરે જે છે તેમ અહીંયા જોઈ શકો છો મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો જેમ કે પાઠની સમજૂતીની સ્વાધ્યાયના સોલ્યુશનની સ્વાધ્યાય સોલ્યુશનની ગાલા સ્વાધ્યાય સોલ્યુશનની પ્રશ્ન બેંક જે હોય છે એકમ કસોટીઓના એમના સોલ્યુશનની અસાઇનમેન્ટની પ્રશ્નપત્રના સોલ્યુશન અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો તમે અહીંથી મેળવી શકશો તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરજો તમારા દોસ્તો અને મિત્રોને પણ જાણ કરજો કે જે લોકો ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આપણી આ ચેનલ ઉપર ગાલા સાધ્યપુથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવે છે તો જરૂરથી આ તમામ વિડીયો સોલ્યુશન્સનો અભ્યાસ કરી લેજો આ ચેનલનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં